નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ બુલેટિનની શરૂઆતમાં સૌપ્રથમ નજર કરીએ તો સુપરમાર્કેટમાં માર્કેટમાં ચીલ ઝડપ છૂટા આપવાના બહાને શખ્સ ફરાર થઈ ગયો અજાણ્યો શક્ષ રૂપિયા પચાસ હજાર લઈને ફરાર થઈ ગયો હતો મણિનગર પોલીસે આ તમામ અંગે તપાસ તો હાથ ધરી છે સુરત શહેરના સિંગણપુરના પીઆઈ રહેલા એપી સલૈયાને સુરત કમિશનર અજય તોમરે સસ્પેન્ડ કર્યા છે ઉલ્લેખનીય છે કે સુરતના સિંગણપુર ખાતેના કુમકુમ ફાર્મ હાઉસ ખાતે તેમની બદલી છતાં ભપકાદાર વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો જેમાં જમણવારથી લઈ અને માસ્ક વગર મોટી સંખ્યામાં પોલીસ કર્મીઓની હાજરીનો સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો હતો રાજ્યમાં હાલ કોરોનાની મહામારી ચાલી રહી છે રાજ્ય સરકાર દ્વારા અનેક નિયંત્રણો લાદવામાં આવ્યા છે ખુદ રક્ષક જ વક્ષક બની જાય ત્યારે તેવી ઘટના સામે આવી છે જેમાં પૂર્વ કચ્છના પોલીસનો એક વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે પોલીસ કર્મીઓ ફાર્મ ઉપર બર્થડે પાર્ટી ઉજવતા જોવા મળી રહ્યા છે ગીતો સાથે નાચીને ઝૂમી રહ્યા હોય તેવું પણ વરાળ વિડિયો માધ્યમથી સામે આવ્યું છે સમગ્ર વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો અને આ સમગ્ર મામલાની પૂર્વ કચ્છ પોલીસને જાણ થતા તપાસના આદેશ પણ આપી દેવામાં આવ્યા હતા

દેશમાં વેક્સિનેશનમાં ગુજરાત ચોથા ક્રમે અત્યાર સુધીમાં મળ્યો પહેલો ડોઝ છ ટકા લોકોને મળ્યા બંને ડોઝ આગત્ય વેક્સિનેશનમાં લાગી શકે છે બે વર્ષ જેટલો સમય સિત્તેર ટકા વસ્તીને બંને ડોઝ મળે તે ખૂબ જ જરૂરી કેવી રીતે લડીશું કોરોનાની ત્રીજી લહેર સામે રાજ્ય સરકાર કરી રહી છે હાઈકોર્ટના નિર્દેશોની અવગણના રાજ્યમાં અત્યાર સુધીમાં એક પોઈન્ટ સાહીઠ કરોડ લોકોને રસી આપવામાં આવી છે જે કુલ વસ્તીના થાય છે કરોડને પહેલો ડોઝ જ્યારે લાખને બીજો ડોઝ આપવામાં આવ્યો છે અધાર ટકા વસ્તીને પહેલો ડોઝ મળી ગયો છે જ્યારે માત્ર છ ટકા લોકોને જ બંને ડોઝ આપવામાં આવ્યા છે જ્યારે વિવિધ નિષ્ણાતોના મતે હર્ડ ઇમ્યુનિટી માટે સિત્તેર ટકા વસ્તીને બંને ડોઝ મળે તે ખૂબ જ જરૂરી છે વેક્સિનેશનના મામલે ગુજરાત હાઈકોર્ટે પણ અવારનવાર રાજ્ય સરકારની ઝાટકણી કાઢી છે તો સવાલ એ ઉઠ્યા છે કે રાજ્ય સરકાર કેવી રીતે અને કેટલા સમયમાં પૂર્ણ કરશે સમગ્ર ગુજરાતની વેક્સિનેશનની પ્રક્રિયા વેક્સિનેશનની ધીમી ગતિના કારણે કેવી રીતે આપણે લડીશું કોરોનાની ત્રીજી વેવ સામે શું રાજ્ય સરકાર કરી રહી છે હાઈકોર્ટના નિર્દેશોની અવગણના તે પણ એક પ્રશ્ન ઉભો થવા પામ્યો છે રાજ્યમાં સૌથી વધુ રસીકરણ બનાસકાંઠામાં કરવામાં આવ્યું છે જ્યારે અમદાવાદ શહેરમાં વસ્તી મુજબ પહેલો ડોઝ માટે સોળ ટકા જ્યારે બીજા ડોઝ માટે પાંચ ટકા રસીકરણ કરવામાં આવ્યું છે પહેલા ડોઝમાં વડોદરામાં ઓગણત્રીસ ટકા જ્યારે રાજકોટમાં ત્રેવીસ ટકા રસીકરણ થયું છે જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં સૌથી વધુ રસીકરણ બનાસકાંઠા જિલ્લામાં થયું છે બનાસકાંઠામાં કુલ વસ્તીના એકવીસ ટકાને પહેલો ડોઝ જ્યારે ચાર પોઈન્ટ સાત ટકાને બીજો ડોઝ આપવામાં આવ્યો છે નેશનલ population projection report ના અંદાજ મુજબ 2021 માં ગુજરાતની કુલ વસ્તી 6.79 કરોડ હતી. જેમાંથી પુરુષો 3.55 કરોડ અને મહિલાઓ 3.23 કરોડ હતી. પ્રોજેક્શન મુજબ 18 થી 45 વર્ષ જૂથમાં 3.10 કરોડ વસ્તી હોવાનો અંદાજ છે જ્યારે 45 વર્ષથી વધારે ઉંમરમાં 1.82 કરોડ લોકોની વસ્તી હોવાનો અંદાજ છે. આગળ એ જ જોવાનું રહ્યું કે ગુજરાતની આ પ્રજા માટે કેવી રીતે ઝડપથી વેક્સિનેશન કરવામાં આવશે. કે પછી રાજ્ય સરકાર ત્રીજી વેવમાં પ્રજાને મૂકશે ભગવાન ભરોસે બ્યુરો રિપોર્ટ નિર્માણ ન્યૂઝ અમદાવાદ રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં ઘટાડો યથાવત રહ્યો છેલ્લા ચોવીસ કલાકમાં ગુજરાતમાં કોરોના વાયરસના બે હજાર આઠસો ઓગણ સિત્તેર નવા કેસ છે છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યમાં કોવિડ નાઇન્ટીનના કારણે તેત્રીસ દર્દીના મોત પણ થયા છે નવ હજાર ત્રણસો બે દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા છે તો છેલ્લા ચોવીસ કલાકમાં અમદાવાદ શહેરમાં ત્રણસો બાવન કેસ સામે આવ્યા છે સુરત શહેરમાં ત્રણસો ત્રેવીસ વડોદરામાં પાંચસો ત્રીસ અને રાજકોટમાં એકસો ને તોંતેર કેસ નોંધાયા છે એટલે કે રાજ્યમાં કોરોના પોઝિટિવનો આંકડો બે હજાર આઠસો ઓગણ સિત્તેર પર પહોંચ્યો છે રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા દ્વારા વાવાઝોડામાં સરકારની કામગીરી અંગે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા દ્વારા વાવાઝોડા સરકાર દ્વારા આપવામાં આવેલ સહાય અંગેનો લેખા આપવામાં આવ્યો હતો પ્રદીપસિંહ જાડેજા દ્વારા કહેવામાં આવ્યું છે કે તાવતે વાવાઝોડા વખતે કંટ્રોલ રૂમથી સીએમ સતત નજર રાખી રહ્યા હતા વાવાઝોડામાં રાજ્ય સરકાર જાનહાની અટકાવવામાં સફળ રહી હતી સરકાર દ્વારા એક્શન પ્લાન બનાવી વાવાઝોડામાં સંભવિત અસરગ્રસ્ત ચૌદ જેટલા જિલ્લાઓની જવાબદારી

સમગ્ર તયા કામે લગાડ્યું સમગ્ર પરિસ્થિતિનું મારે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા સ્ટેટ કંટ્રોલ રૂમ દ્વારા અને વાવાઝોડાથી થયેલા નુકસાન અંગે સૌથી વધારે અસરગ્રસ્ત તાલુકાને ગામો સુધી મુલાકાત લીધી રાજ્યના ચૌદ જિલ્લામાં ચૌદ સિનિયર કક્ષાના મંત્રીઓ વાવાઝોડા આવવાના પહેલાં અને વાવાઝોડું પૂર્ણ થયા બાદ સમગ્ર તયા ત્યાંના સ્થાનિક પ્રશાસન સાથે આવશ્યકતાવાળા અનેક પગલાં લીધા જેમાં વહીવટી તંત્રએ લીધેલા પગલાંના કારણે

એક તો આ સિસ્ટમ જ્યારે મેં જોઈન કર્યું આઈ એમ ફ્રોમ હેલ્થ બેકગ્રાઉન્ડ અહીંયા જેટલા બી છે મોટાભાગના અમારો સપોર્ટ છે બધું એજ્યુકેશન બેકગ્રાઉન્ડ છે એટલે અમને આ જે ગુજરાત યુનિવર્સિટી ડીઆરડી હોસ્પિટલ છે એટલે જેટલો બી અમારો સ્ટાફ છે ગુજરાત યુનિવર્સિટી અમારા વાઇસ ચાન્સેલર પંડ્યા સર છે કે અંજુ શર્મા મેડમ છે કે એમના જે સપોર્ટના આગળ અમે ચાલુ કર્યું અને અમે ડે ટુ ડે શરૂઆતમાં કોઈ બી સંસ્થામાં એક બે દિવસ ટીધિંગ પ્રોબ્લેમ આવે પણ એના પછી અમે જે રીતે ઇમ્પ્રુવ કર્યું છે અત્યારે યુ કેન આસ્ક એની ઓફ ઓફ ધીસ ઓફિસર ઓફિસર જીતને બી ડીઆરડી હોસ્પિટલ હે પૂરે ઇન્ડિયા મે કેન ગીવ ધિયર ફ્રેન્ક ઓપિનિયન કે હમ સબસે અચ્છા કરે એસા અમે સબકા ઓપિનિયન મિલાય हमारे अगर एच एम एस सिस्टम है हमारे यहाँ ट्वेंटी फोर सी सी टी वी से सर्वेलेंस है हमारा डायरेट्री सर्विसेज है जो हमारे एक्टिव इन्वॉलमेंट है हमारे टॉप मैनेजमेंट का मैडम का हो वी सी सर का हो हमारे साथ में बंसल सर है नागराजन सर है ये सीनियर ऑफिसर सब इतने इन्वॉल्व है कि इसकी वजह से हमारा इतना तो हम डे टू डे कुछ ना कुछ ऐसा करें कि जो पेशेंट के लिए ज़रूरी हो तो उसमें से एक है पोस्ट कोविड सेंटर तो पोस्ट कोविड सेंटर जो होता है कहीं पे भी आपने नहीं सुना होगा

જેમ ભારત સરકારે ફ્રન્ટલાઈન વર્કર્સ જે છે હેલ્થ વર્કર્સને પ્રાથમિકતા આપી એ પછીની પ્રાથમિકતા જો મળવી જોઈતી હોત તો દિવ્યાંગજનોને મળવી જોઈતી હોત કેમકે આ લોકો ન હરીફરી શકે છે ન બહાર જઈ શકે છે સ્પેશિયલી જે દ્રષ્ટિહીન જે જોઈ નથી શકતા બાળકો કે બહુ વિકલાંગતા ધરાવતા બાળકો છે એ લોકોને જો પ્રાથમિકતા મળી હોત તો એક્ચુલી દિવ્યાંગ જે આપણે શબ્દ આપ્યો હોત એને ખરેખર એને માન્યતા મળી હોત બીજું કે જેટલા પણ વેક્સિનેશન સેન્ટર્સ છે ત્યાં એક્સેસ ફ્રી નથી કે દિવ્યાંગ ઇઝીલી જઈ શકે કે આટલા બધા જણની વચમાં જો એ સો ટકા દિવ્યાંગ છે તો એને વેક્સિનેશન સેન્ટરમાં જવાની પણ તકલીફ છે આપણે બહુ સારી પહેલ કરી અમદાવાદમાં ડ્રાય ટુ વેક્સિનેશન જે ઇન્ડિયામાં પહેલીવાર થયું પછી એકસો ચાર ઘરે ઘરે જઈને રેપિડ ટેસ્ટ કરતી હતી એ જ જો ફેસિલિટી દિવ્યાંગોને આપવામાં આવે કે ઘરે ઘરે જઈને એ લોકોને વેક્સિન આપવામાં આવે અથવા અમારી જેવી જે અંજન મંડળ અને બીજી જે સંસ્થાઓ છે અપંગ માનવ મંડળ છે એ લોકોના ત્યાં જો એક સેન્ટર આપવામાં આવે તો સરકાર માટે અને દિવ્યાંગજનો માટે એક સારી ફેસિલિટી ઊભી કરીને આપણે એમને વેક્સિન આપી શકીએ છીએ અમે લોકોએ ગુજરાત ગવર્મેન્ટને પણ લખ્યું છે અંજન મંડળ વતી અમારા જે જનરલ સેક્રેટરી છે ભૂષણ પુનાની સાહેબ એમણે નરેન્દ્ર મોદી સાહેબને પણ એમની વેબસાઇટ ઉપર એક મેલ નાખ્યો છે કે જો આવી ફેસિલિટી ઊભી કરવામાં આવે તો દિવ્યાંગજનો માટે બહુ સારી એક તક ઊભી થશે અને લોકો વેક્સિનેશન ઝડપથી લઈ શકશે હા ચોક્કસ હું તંત્રને સરકારને હું એવી રિક્વેસ્ટ કરું છું કે જો અહીંયા બ્લાઇન્ડ પીપલ એસોસિએશન જેવી સંસ્થા છે કે પછી અધર તમે વડોદરાનું વિચારતા હોય કે પછી એ રીતના તમે બીજી કોઈક સિટીનું વિચારતા હોય પણ પ્રોપરલી એનું જ્યાં સેન્ટર છે જો ત્યાં જ એને આ રસીકરણ થાય તો એ કોરોનાથી પણ બચે એઝ એને સુવિધા પણ સારી મળી શકે અને જ્યાં એ એક્સેસિબલ છે જો એ જગ્યાએ આ વ્યવસ્થા થતી હોય તો એના માટે વધારે બેટર રહેશે અમીરગઢ તાલુકામાં લોકો ખેતી તેમજ પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલા છે અમીરગઢ તાલુકામાં આ સાલ તરબૂચ તેમજ સક્કરટેટીનું વાવેતર વધુ પ્રમાણમાં કરવામાં આવ્યું હતું ખેડૂતોને રોકડિયા પાકોને લઈને આ વર્ષે ભાવ સારા મળશે તેમજ નફો થશે તેવી આશા સાથે વાવેતર કરવામાં આવ્યું હતું પરંતુ કોરોનાની બીજી લહેર વચ્ચે કોરોનાએ લોકોને હચમચાવી નાખ્યા છે કોરોના જેવા ભયંકર રોગને લીધે ખેડૂતોને માઠી અસર જોવા મળી રહી છે ખેડૂતોનું કહેવું છે કે એક તરફ કોરોનાએ દેશમાં હાકાર મચાવ્યો છે બીજી તરફ વાવાઝોડાએ તેમજ વાદળછાયું વાતાવરણના લીધે ખેડૂતોને ઉનાળુ પાકને માફક પ્રમાણમાં નુકસાન પહોંચી શકે છે તો ખેડૂતોએ અમેરિકટ તાલુકામાં તરબૂચ તેમજ સક્કર ટીટીનું વાવેતર વધુ પ્રમાણમાં કરવામાં આવ્યું છે પણ ભાવ ન મળતા લોકો જાતે જ બજારમાં આવીને તેનું વેચાણ કરી રહ્યા છે ખેડૂત પાસે એવું પણ જાણવા મળ્યું છે કે જાતે જ વેચાણ કરવાથી થોડા ભાવ મળવાથી પોતાના ખર્ચનું વળતર મળી રહે તેવું ખેડૂતો જણાવી રહ્યા છે અમારે તડબીથી વાવેતર કરેલ છે માર્કેટમાં બજારમાં ભાવ નથી એના કારણે ખેડૂતો બધા જાતે પોતાની રીતે માલ બજારમાં આવીને ટ્રેક્ટરો ભરીને બેસે છે રોજના દસ પંદર ટ્રેક્ટરો હોય છે બજારમાં એવી રીતે બજારમાં ભાવ ના હોવાના કારણે ખેડૂતોની કફોડી સ્થિતિ નહીં આવે જો બજાર માર્કેટ કરતાં સારું રહે છે કચની કેસર કેરી વિશ્વ વિખ્યાત બની જવા પામી છે. સૌરાષ્ટ્રમાં વાવાજોડાના કારણે આંબાના અજારનો સોત વડી ગયો છે. કચની કેસર કેરીની માંગ વધી છે. આગામી વર્ષ સુધી હવે કચની કેસર કેરીની માંગ વધારે રહેવાની સાથે સાથે સારા ભાવ ખેડૂતોને પણ આશા છે. અંગે જાણકારી અહેવાલ. જિલ્લા કચ્છ જિલ્લામાં બાગાયત વધી રહ્યો છે. કેસર કેરી હવે દેશ વિદેશમાં જાણીતી બની છે. કચ્છના અંજાર ભુજ નખત્રાણા અને માંડવી તાલુકાના મોટા પ્રમાણમાં ખેડૂતો કેરીનું વાવેતર કર્યું છે ચાલુ વર્ષે કચ્છ જિલ્લામાં દસ હજારથી પણ વધુ હેક્ટરમાં વાવેતર કરવામાં આવે છે ત્યારે હાલ જિલ્લામાં પાસઠ મેટ્રિક ટન જેટલું કેરીનું ઉત્પાદન થવાની શક્યતા છે સૌરાષ્ટ્રમાં વાવાઝોડાને કારણે કેરીના પાકને નુકસાન થયું છે જેના કારણે કચ્છની કેસર કેરીની માંગ પણ વધવા પામી છે જેના કારણે કેરીના ભાવ પણ વધુ મળવાની આશા છે કે કોવિડને કારણે જે જે દેશોમાં અત્યારે જે કોવિડની પરિસ્થિતિ થોડી થોડી હળવી શકતી જાય છે એને કારણે આપણે એક્સપોર્ટમાં કચ્છની કેસરને ભાવ મળવાની ખૂબ જ શક્યતાઓ છે કચ્છની કેસર કેરીની સૌથી મોટી ખાસિયત એ છે કે એનો સ્વાદ અને સુગંધ એ બધા કરતાં અલગ પડે છે અને આપણી કચ્છની દરેક વસ્તુની ખાસિયત પ્રમાણે એ ખારાસવાળી જમીનમાં જે મીઠો પાક થાય છે એમાંની મીઠાશ અલગ જ હોય છે અત્યારે કચ્છની કેરી જે છે એ નેવું રૂપિયાથી દોઢસો રૂપિયા પર કેજી વેચાઈ રહી છે અને જે આ સૌરાષ્ટ્રમાં આટલો બધો વાવાઝોડો આવ્યો એટલે ઝાડો પડી ગયા કેરી બધી ખરી ગઈ અને બહુ મોટી દુઃખજનક વાત છે કે ભાઈ આવું બધું મોટું નુકસાન આવ્યું કે જે સૌરાષ્ટ્રની કેરી હતી સૌરાષ્ટ્રે કચ્છને કેરી કેમ વવાય ને કેમ પોખાય એ શીખાડ્યું એટલે આપણા માટે તો બહુ દુઃખજનક વાત છે પણ એનો ફાયદો કચ્છને મળ્યો છે કે જે ગયા વર્ષે કચ્છની કેરી જે છે એ સાઠ રૂપિયા સિત્તેર રૂપિયા કે રૂપિયા લાસ્ટ ટાઈમ ભલે જ્યારે શોર્ટેજ પડી ત્યારે એંસી રૂપિયા થઈ પણ પચાસથી એંસી રૂપિયા રેટ મળ્યા હતા તો અત્યારે તો એમને નેવુંથી કચ્છને દોઢસો રૂપિયાના રેટ મળશે અને જે તે સમયે કચ્છવાળા ખેડૂતોને બધાને એમ હતું કે આ અમે આટલી બધી કેરી જે છે હજારો હેક્ટરોમાં કેરી છે તો એ વેચશું ક્યાં કે આવી કોરોનાની મારામારી છે કે લોકો બહારે નથી નીકળતા આઠ વાગ્યા પછી કરફ્યુ છે મોલ બંધ છે દુકાનો બપોર પછી બંધ છે લોકો ફરે તો કચ્છની કેરી કે ગમે તે કેરી વેચાય તો આ કચ્છને બહુ મોટામાં મોટો ફાયદો થયેલો છે પણ નુકસાન આપણો સૌરાષ્ટ્રનો એટલો જ છે કે સૌરાષ્ટ્રે કચ્છને કેરી કેવી રીતે વવળાય એ શીખાવેલું હતું પણ હવે હાલ તો કચ્છને આનો બેનિફિટ બહુ મોટું મળશે કચ્છના ખેડૂતો માની રહ્યા છે કે હાલમાં સૌરાષ્ટ્રમાં કેરીના પાકને નુકસાન થયું છે જેના કારણે કચ્છની કેસર કેરીની માંગ બજારમાં વધવા પામી છે સૌરાષ્ટ્રમાં મોટાપાયે આંબાના પાકને નુકસાન થતા આગામી દસ વર્ષ સુધી કચ્છની કેસર કેરી માર્કેટમાં ડિમાન્ડમાં રહેશે જેના કારણે આગામી વર્ષો સુધી કેરીના સારા ભાવ મળવાની આશા છે સામાન્ય રીતે કચ્છની કેસર કેરી 50 થી 80 રૂપિયા પ્રતિ કિલોના ભાવ મળતા હોય છે ચાલુ વર્ષે કચ્છની કેસર કેરીના 80 થી 120 સુધીના ભાવ મળે તેવી ખેડૂતો આશા રાખી રહ્યા છે પરેશ રાજગોર નિર્માણ ન્યૂઝ કચ્છ પાટણના ચાણસમા નજીક રાજગઢ પાસે પસાર થતી નર્મદા કેનાલમાં સામૂહિક આપઘાતનો બનાવ હોવાનું ચર્ચાએ જોર પકડ્યું છે ચાણસમા ખાતે રહેતા પટેલ પરિવારની વધુ પુત્રી તેમજ ભાણીએ અગમ્ય કારણોસર સામૂહિક મોતની છલાંગ લગાવી હોવાની ઘટના બનતા ચકચાર મચી જવા પામી છે આ ઘટનાને લઈને ચાણસમા પોલીસ તેમજ તરવૈયાઓની ટીમ દ્વારા શોધખોળ શરૂ કરી દેવામાં આવી છે તો બીજી તરફ પોલીસે સમગ્ર ઘટનાને લઈને તપાસ હાથ ધરી છે

ખાણ ખનીજ વિભાગનો સપાટો સરોડા ગામે ફ્લાઇંગ સ્ક્વોડે પાડ્યા દરોડા અમદાવાદ જીઓલોજિસ્ટની રહેમ નજર હેઠળ રેતી ખનન જીઓલોજિસ્ટ વિભાગની રહેમ નજર હેઠળ ચાલતું હતું રેતી ખનન ગેરકાયદેસર રેતી ખનન અંગે કોણ છે જવાબદાર અમદાવાદ જિલ્લાના સરોડા ગામે વહેલી સવારે ખાણ ખનીજ વિભાગના ફ્લાઇંગ સ્ક્વોડે ઓચિંતી રેડ કરી દેતા ખનીજ માફિયાઓમાં અફરા તફરીનો માહોલ સર્જાયો છે ખેતરોમાં દોડતા ડમ્પર અને ઝાડીઓમાં છુપાયેલા ડમ્પરો ગેરકાયદેસર રીતે સાબરમતીમાંથી રેતી ખનન માટે ઉપયોગમાં લેવાઈ રહ્યા હતા મોટા પાયે સરોળાની સીમમાં રેતીનું ગેરકાયદે ખનન ચાલી રહ્યું હોવાની બાતમીને આધારે ગાંધીનગર મુખ્ય કચેરીએ ફ્લાઇંગ સ્કોડને સૂચના આપી સૂચના આપતા જ ફિલ્મી ઢબે વહેલી સવારે ઘાસ ચારામાં વપરાતા ડાલા ગાડીમાં છૂપી રીતે નદીના પટમાં પહોંચીને રેડ કરવામાં આવી હતી ફિલ્મી ઢબે કરેલી આ રેડમાં ફ્લાઇંગ સ્કોડે સ્થળ ઉપરથી ત્રેવીસ ડમ્પર અને બે જેસીબી મશીન પકડી પાડ્યા હતા અમારી બાતમીના આધારે આજરોજ અહીંયા નવાપુરાની સીમની અંદર અમે દરોડા પાડેલા છે એની અંદર અધિકૃત ખનન જોવા મળેલ છે એની અંદર એક કીટાચી મશીન છે અને વીસથી પચીસ જેટલા ડમ્પરો છે તો હાલ અત્યારે કાર્યવાહી ચાલુમાં છે અવારનવાર જ્યાં પણ આવી બાતમી મળતી હોય છે બિન અધિકૃત ખનન કે એવું કંઈ ધ્યાને આવતું હોય છે તો ફ્લાઇંગ સ્કોડ અને જિલ્લા કચેરીની ટીમથી પણ આ પ્રમાણે કાર્યવાહી થતી જ હોય છે સરોળામાં ગણપત ઠાકોર નામની મૃતક વ્યક્તિના નામે રેતીનો બ્લોક ચાલી રહ્યો છે જે કાયદાકીય રીતે લીઝ ધારક મૃત્યુ પામે તો આ લીઝ તાત્કાલિક સરકાર બંધ કરાવીને તેના વારસાઈની કામગીરી કરાવી શકે અથવા તો તેને સસ્પેન્ડ કરીને રી ઓક્શન કરવાનું હોય છે પરંતુ અમદાવાદ જિલ્લાના જીઓલોજિસ્ટ અને રોયલ્ટી ઇન્સ્પેક્ટરોની રહેમ નજર હેઠળ આ બ્લોક ચાલી રહ્યું હતું અને તેના કરતાં વિશેષ આ ખનીજ માફિયાઓ લીઝની આડમાં નદી અને તેની કોતરમાં મસ મોટા હજારો ફૂટ ઊંડા અને પોળા ખાડા કરીને રેતીનું ખનન કર્યું હોવાનું કેમેરામાં પ્રથમ દ્રષ્ટિએ નજરે પડી રહ્યું છે આ ગેર કાયદેસર રેતી ખનની અસર ઈકો સિસ્ટમ ઉપર પણ પડે છે હજારો ચોરસ મીટરની ગૌચર જગ્યાઓમાં આ ખનીજ માફિયાએ રેતીની લાલચમાં સેંકડો ફૂટના ખાડા કરી દીધા છે જેની જાણ ગામના સરપંચે પણ વખતો વખત ખાણ ખનીજ વિભાગને કરી છે પરંતુ પરિણામ શૂન્ય સાહેબ શું અમે અવારનવાર ખાણ ખનીજ વિભાગને ગમે ત્યારે જરૂરિયાત મુજબ જાણ કરતા હોઈએ ને એને રેડ બી નાખે છે એમને પકડેલા બી છે ઘણીવાર એ લોકોએ ઘણીવાર દંડ બી ભરેલા હોય પણ આમાં જે બિનકાયદેસર થાય ને એમાં શું બાજુમાં એ લોકોનું જે લીગલી પ્રોસેસ ચાલતી હોય એના લીધે અમારા ઓકવડ સમય જે લાગે એમ જ્યારે અમે ના હોય એવું હોય વખતે ઘણી વખત ત્યાં આગળ બિનકાયદેસર બી થોડું ઘણું પકડી એ લોકો કામ કરી લેતા હોય સરપંચ તરીકે શું છે સાહેબ ઘણીવાર અ ખરેખર તો અત્યારે શું છે આ બ્લોક કે લીજ કે એ બધા જે કંઈ કામકાજ ફાળવે ને નવાપુરા ગ્રામ પંચાયતને કોઈ ધ્યાને આવતું નથી સૌથી પહેલાં તો નવાપુરા ગ્રામ પંચાયતની કોઈ મંજૂરી બી લેવામાં આવતી નથી ઉપરના લેવલના અધિકારી દ્વારા ત્યાં બ્લોક લીજ ફાળવવામાં આવતી હોય ત્યાં આ લોકો જે લીગલી કરતા હોય એની આજુબાજુમાં સમયનો મોકો જોઈને આજુબાજુમાં ઘણીવાર અલીગલી બી થતું હોય હા જેની વખતે અમે જાણ કરીએ

દરોડા બાદ સ્થાનિક પોલીસની મદદથી તમામ કબજે લીધેલા ડમ્પર અને જેસીબી મશીનોને ગાંધીનગર લઈ જવામાં આવ્યા છે જ્યાં આગળની કાર્યવાહી ખાણ ખનીજ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી છે કેમેરામેન કલ્પેશ રાણા સાથે હિતેન્દ્રસિંહ રાજપૂત સાઉતે વાવાઝોડા બાદ સ્થિતિ સામાન્ય થતા જીટીયુ દ્વારા પરીક્ષાની નવી તારીખ જાહેર કરવામાં આવી હતી જેમાં એમબી અને એમબીએ સેમેસ્ટર સેમેસ્ટર અને પરીક્ષા જે રોજ હતી તે હવે જ આધારિત યોજાશે રાજ્યમાં આવેલા ભયાનક તાવતે વાવાઝોડાને કારણે અનેક જિલ્લાઓમાં વીજ પુરવઠો ખોરવાયો હતો આ સમય દરમિયાન જીટીયુની ઓનલાઈન પરીક્ષા ચાલી રહી હતી અને અનેક વિદ્યાર્થીઓએ તેમાં ભાગ લીધો હતો વાવાઝોડાને કારણે વીજ પુરવઠો ખોરવાતા વિસ્તારના વિદ્યાર્થીઓને પરીક્ષા આપવી મુશ્કેલ બની હતી જેથી જીટીયુ દ્વારા પરીક્ષા મોકૂફ રાખવામાં આવી હતી તો અમદાવાદ એક બ્રોકર ગુમ થયાના ભેદી અહેવાલો પ્રાપ્ત થઈ રહ્યા છે આ બ્રોકર છે મેથી અમદાવાદ થી ગુમશે પોલીસને પણ બેંક ડિટેલમાંથી કોઈ મોટા ટ્રાન્ઝેક્શન પણ મળી નથી આવ્યા તો બીજી તરફ ગુજરાત બહાર મોકલેલા પોલીસ ટીમને પણ કોઈ નક્કર પુરાવવા હાથ નથી લાગ્યા પોલીસે આઈપી લોક આધારિત તપાસ કરતા ગુમ થયા બાદ અઢાર તારીખથી લેપટોપ ઓપરેટ ન કર્યું હોવાનું સામે આવ્યું છે આશીષ કરોડો રૂપિયાની ઠગાઈ અંગેની એક પણ ફરિયાદ ન મળતા પોલીસ પણ મૂંઝવણમાં મુક તો આ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ નમસ્કાર